नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एजुकेशन में हूँ कल्पेश भाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 7 विषय गणित प्रकरण 2 की अंदर स्वाध्याय 2.2 में प्रश्न क्रमांक 5 नो अभ्यास आ वीडियो नी अंदर करीशू। अने आगळनो जे चौथो प्रश्ननो जे वीडियो छे लास्ट में एम कीधुं तुं कि एनी आकृति उपरथी पांचमा प्रश्ननी गणतरीओ थशे। क्लियर? चलो जोईए। मेळवो, शोधो, बराबर। शुं कीधुं कि 24 अने 46 दरेकना एकना छेदमां 2 मेळवा, तो आनो मौखिक जवाब आपी शकाय मित्रों। एकना छेदमां 2 एटले अर्धुं थशे, तो 24 ना 12, 46 ना 23 आनो आंसर छे। पण गणतरी करवानी के त्यारे आपणे शुं करवानुं छे ध्यान आपजो खास। आगळनो जे प्रश्न गण्यो छे बराबर एवी ज गणतरी छे। कोना कीधा छे? तो पहेला आपणे 24 लईए, 24 ना 1/2, तो ये बन्नेनो शुं कराय मित्रों? गुणाकार कराय, एटले के 24 × 1/2। 24 ना 1/2 कंई न होय तो 1 होय, तो अंशनो गुणाकार अंश साथे करीए एटले के 24 × 1 करीए, अने छेदमां 2 × 1 એટલે 2 થશે, ઉપર પણ 24 × 1 એટલે 24/2, તો 24 / 2 કરીએ એટલે કેટલા આવે? તો કે 12 × 2 = 24। તો મૌખિક જવાબ પણ આપણે આપી શકાનો, અને લેખિત એટલે આપણે જે ગણતરી કરીએ છીએ આ પ્રમાણે ગણી શકાય છે। એટલે પછી એનું બીજું કીધું છે, બીજું શું છે? 46, તો સેમ વસ્તુ 46 ના 1/2, તો શું કરવાનું? 46 × 1/2 ગુણાકાર કરવાનો, ના શબ્દ દેખાય ને એટલે પહેલી વસ્તુ યાદ રાખજો હંમેશા, એટલે 46 × 1 એટલે 46 થશે, 2 × 1 એટલે 2 થશે। 46 ના 2 ભાગ કરીએ એટલે 2 × 2 = 4 અને 2 × 3 = 6 એટલે કેટલા આવશે મિત્રો? 23। તો દાખલો શરૂ કર્યો એની પહેલાં મેં તમને બંનેના મૌખિક જવાબ પણ આપ્યા હતા મિત્રો, જે અત્યારે મળે છે એ જ મૌખિક હતા, કારણ કે અહીં 1/2 હતું એટલે અડધું થાય છે, એટલે આપણે મૌખિક જવાબ આપી શકીએ। હવે બીજા પ્રશ્નની અંદર પહેલું સેમ વસ્તુ 18 ના 2/3, તો શું કરવાનું? 18 × 2/3, હવે અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ એટલે 18 × કેટલા થશે? 2, અને છેદમાં 3 × 1 એટલે આપણે લખી શકીએ 3 × 1 લખવાની કંઈ જરૂર હવે નથી આપણે, બરાબર। તો 18 × 2 તો કે 36/3, 36ને તમે 3 વડે ભાગાકાર કરો એટલે 12 × 3 કેટલા થશે મિત્રો? 36, એટલે આનો આન્સર આવશે 12। ત્યારબાદ બીજું લઈએ 27, 27 ના 2/3 એટલે 27 × 2/3, 27 ના 1/2 કાંઈ નથી એટલે 1 હશે, તો અંશનો ગુણાકાર કરીએ 27 × 2/3 × 1 એટલે 3, 27 × 2 એટલે 54/3, 54નો 3 સાથે ભાગાકાર કરો એટલે 18 × 3 = 54 થાય એટલે ભાગફળ 18 આવે, એટલે આપણો આન્સર કેટલો આવશે મિત્રો? 18। ક્લિયર? નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ, ત્રીજો અને ચોથો એ પણ આની જેવા જ છે, એકદમ સરળ અને આવડી જાય એવું છે। એની અંદર પહેલું લઈએ 16 ના 3/4, એનો મતલબ શું થાય? 16 × 3/4, તો અંશનો ગુણાકાર અંશ સાથે કરી નાખીએ એટલે કે 16 × 3 થશે, 1 × 4 એટલે 4, 16 × 3 = 48/4, તો 48 / 4 કરીએ આપણે તો કે 12 × 4 = 48 થાય, એટલે આનો જવાબ આવશે 12। આગળ બીજું જોઈએ એમાં 36 ના 3/4 એટલે કે 3/4, તો પહેલાં બંનેનો ગુણાકાર થશે, પછી 36 × 3 થશે અને 4 × 1 થશે એટલે અહીં 4 આવશે। હવે 36 ત્યારે આપણે મૌખિક ન આપી શકીએ બરાબર, ગુણાકાર કરીને તો લખી શકાય, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે 36ને નાનું કરવા માટે છેદ ચેક કરવાનો, તો છેદને અને 36ને કાંઈ લેવા દેવા છે? કાંઈ ઉડી શકે છે? તો કે હા, જુઓ 36 અને 4, તો 4 × 9 = 36 થાય મિત્રો। ક્લિયર? તો અંશમાં વધશે 9 × 3 અને 9 × 3 એટલે 27, આ રીતે ટૂંકાવી અને પણ લખી શકો,
अथवा 36 गुणिया 3 करी अने जे जवाब आवे छे ने 4 वडे भागी नाखो तो ए जवाब तो 27 ज आवशे। जे सरल पड़े छे ए हमेशा ए रस्तो आपणे अपनावानो। चौथा नी अंदर पहेलुं जोईए, 20 ना 4 ना छेद में 5 तो शुं थशे? पहेला 20 गुणिया 4 छेद में 5, 20 चौक 80 छेद में 5, 80 નો 5 વડે ભાગાકાર કરીએ એટલે 16 પંચા 80 એટલે આનો જવાબ આવશે 16। અને આવો દાખલો આપણે એક આ જ સ્વાધ્યાયમાં આગળ આવી ગયો છે 20 ગુણ્યા 4 છેદમાં 5 વાળો દાખલો, બરોબર સેમ દાખલો છે આ। આગળ 35 ના 4 ના છેદમાં 5 એટલે 35 ગુણ્યા 4 છેદમાં 5। હવે 35 ચોક એ પણ આપણને તકલીફ પડે મિત્રો કે ભાઈ આ ગુણાકાર કેમ કરવો, તો ગણતરી કરીને થાય, પણ એ સિવાય અહીંયા જે વિચાર્યું હતું એવું આપણે અહીંયા વિચારી શકીએ। 35 અને છેદ આ બંનેના ઉડી શકે છે, કારણ કે 35 એટલે 7 ગુણ્યા 5 થાય, 5 5 ઉડી જાય, કેટલા વધે 7 વધે છે, બરોબર? તો અંશમાં 7 અને 4 એટલે કે 7 4 તો કે 28, ક્લિયર? 4 દાખલા, 4 દાખલાની અંદર 2 દાખલા, ટોટલ 8 દાખલા છે ને એકદમ કેવા છે મિત્રો? સરળ। આપણે યાદ રાખવાનું છે કે ના, નાનો મતલબ થાય છે ગુણાકાર। કોઈ પણ ના કીધા હોય કે ભાઈ 50 ના 3 ના છેદમાં 5 તો 50 ગુણ્યા 3 ના છેદમાં 5, બરોબર? ક્લિયર? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું।